તપ ઋતુના પહેલા અઠવાડિયાનો મંગળવાર, આપણી પ્રાર્થના કેવી હોવી જોઈએ તે વિશે પ્રભુ ઈસુ સંત માથિકૃત શુભ સંદેશના 6 અધ્યાયના વચનો 7-15 શીખવે છે. સાંભળીએ. વળી તમે પ્રાર્થના કરવા બેસો ત્યારે વિધર્મીઓની પેઠે નિરર્થક લપલપાટ કરશો નહીં. તે લોકો એમ માને છે કે બહુ લપલપાટ કરવાથી ઈશ્વર તેમની વાત કાને ધરશે, પણ તમે તેમને પગલે ચાલશો નહીં, કારણ તમારા માંગ્યા પહેલા જ તમારા પિતાને ખબર છે કે તમારે શાની જરૂર છે. માટે તમારે આમ પ્રાર્થના કરવી, હે અમારા પરમપિતા, તમારા નામનો મહિમા થાઓ, તમારું રાજ્ય આવો, જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી ઉપર તમારી ઈચ્છા પૂરી થાઓ. આજે અમને અમારો રોજનો રોટલો આપો. અમે જેમ અમારા અપરાધીઓને માફી આપી છે તેમ તમે અમારા અપરાધોની માફી આપો. અમને પ્રલોભનમાં પડવા દેશો નહીં, પણ અમને અનિષ્ટથી બચાવો. જો તમે બીજાઓના અપરાધ ક્ષમા કરશો તો તમારા પરમપિતા તમારા અપરાધ પણ ક્ષમા કરશે, પણ જો તમે બીજાઓના અપરાધ ક્ષમા નહીં કરો તો તમારા પિતા તમારા અપરાધ પણ ક્ષમા નહીં કરે. ઈસુ પ્રાર્થના વિશે આપણને શીખવે છે. પ્રાર્થના શબ્દનો સીધો અર્થ છે માગણી. ઈસુ કહે છે કે આપણા પિતાને ખબર છે આપણે શાની જરૂર છે. ઈસુએ ઉચ્ચારેલું આ સત્ય આ પૃથ્વી પરના કોઈપણ મા બાપ હા કહીને પિતા આપણી જરૂરિયાત જાણે છે એમ કબૂલ કરશે. તેઓ મા બાપ છે અને તેમણે બાળકની અવસ્થા પ્રમાણે તેની બધી જ જરૂરિયાત પૂર્ણ કરી છે. આ આપણ સૌનો, આપણને જન્મ આપનાર આપણા મા બાપનો અનુભવ છે. આ અનુભવ જો પિતા ઉપરની શ્રદ્ધામાં ફેરવાઈ જાય તો આપણી પ્રાર્થનામાં શ્રદ્ધાનું તત્વ ઉમેરવાનું અથવા વધારવાનું ઈસુ કહે છે. આ શ્રદ્ધા પેદા કરવી સહેલી છે, કારણ આપણ સૌને એવા મા બાપનો અનુભવ થયો છે જેઓએ માંગ્યા પહેલાં જ આપ્યું છે. ઈસુ ક્ષમાનું શિક્ષણ આપે છે. પ્રાર્થનાનો બીજો અર્થ છે ક્ષમા માગવી. આપણે પાપ કરીએ છીએ, આપણે પ્રભુની ક્ષમા માંગીએ છીએ. હવે અન્ય ભાઈઓ બહેનો આપણી વિરુદ્ધ પાપ કરે છે, તેઓ આપણને શારીરિક નુકસાન કરે છે, આપણી માલ મિલકત પડાવી લે છે, આપણી લાગણી દુભાવે છે, આપણી બદનામી કરે છે, આપણી વિરુદ્ધ અફવા ફેલાવે છે, આપણું ચારિત્ર ખંડન કરે છે. ઈસુ આપણને આપણા આ ભાઈ બહેનોને ક્ષમા કરવા કહે છે. અન્યોને ક્ષમા કરવું સહેલું નથી લાગતું. પવિત્ર આત્માની મદદ માગવી પડે. પવિત્ર આત્મા ક્ષમા આપવાનું દિવ્ય કામ કરાવી શકે. બાકી તો દુષ્ટ આત્મા આપણને બદલો લેવાનું, એ ભાઈ કે બહેન સાથેનો સંબંધ સદાને માટે કાપી નાખવાનું શીખવે છે. આપણી આજુબાજુ વસનારા પણ આપણને ક્ષમા ન આપવાની જ સલાહ આપે છે. ક્ષમા આપવાને કાયરતા ગણે છે, બદલો લેવાને બહાદુરી ગણે છે. ક્ષમા આપવાથી ક્ષમા પ્રાપ્ત કરવાનો અનુભવ થાય છે. દુનિયાવી રિવાજ છે કે જો આપણે કોઈને નમસ્તે કહીએ તો સામેથી નમસ્તે મળે છે. સામેથી નમસ્તે મેળવવા માટે નમસ્તે કહેવું પડે. આને શરત ન કહેવાય, જરૂરિયાત કહેવાય. આપણે શરૂઆત કરીએ તો સામાવાળા ચાલુ રાખશે. પ્રભુ તો આપણને ક્ષમા આપે જ છે. આ ક્ષમાનો અનુભવ કરવો હોય તો જરૂરિયાત છે આપણે અન્યોને ક્ષમા આપીએ. પ્રભુની આપેલી ક્ષમાનો અનુભવ ના થાય તો પ્રભુએ ક્ષમા નથી આપી એવું આપણને લાગ્યા કરે. જેવા આપણે આપણા અપરાધીઓના ગુના માફ કરતા જઈએ કે આપણા ગુના માફ થાય એવો અનુભવ થાય છે. ઈસુ હે અમારા બાપ શીખવે છે.
પ્રભુને બાપ કહેવાનો અધિકાર આપી આપણને પ્રભુના સંતાનો બનાવે છે અને અન્યોના ભાઈ બહેનો બનાવે છે. આ પ્રાર્થનાનું રટણ કરવાથી આપણે એક જ પિતાના પરિવારજનો બની જઈએ છીએ. આપણા જીવન દ્વારા આપણા એ પિતાનો મહિમા થાય છે. આ પિતાની ઈચ્છા સૃષ્ટિમાં તો પૂરી થાય છે જ, પણ જો આપણા સ્વતંત્ર માનવોમાં પણ પ્રભુની ઈચ્છા પૂર્ણ થાય તો પૃથ્વી પર સ્વર્ગ ઉતરી આવે અને ઈશ્વરનું રાજ્ય ફેલાતું જાય. એ પિતા પાસે રોજનો જ રોટલો માંગીએ છીએ. આવી માગણી વિશ્વાસ વ્યક્ત કરે છે કે ફરીથી જ્યારે જરૂર પડશે ત્યારે પિતા આપશે જ. ઈસુએ શીખવેલી પ્રાર્થના ખૂબ વ્યવહારુ છે.